વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક અગત્યનો ટોપિક જોવાના છે. ટોપિક શું છે? ડાયઇલેક્ટ્રિક એટલે શું અને તેના પ્રકાર જણાવી તે પ્રકાર વિશે સમજાવો અને દરેકના ઉદાહરણ પણ લખો. એટલે દરેકના ઉદાહરણ પણ આપણે લખવાના છે. ચલો, પહેલા ડાયઇલેક્ટ્રિક કોને કહેવાય? तो अवाहक पदार्थ ने डाइलेक्ट्रिक कहे छे. जे पदार्थो अवाहकनी जेम वर्तता होय, चोक्कस प्रकारनी प्रक्रिया करावीए पछी जे वाहक तरीके वर्ते त्यां सुधी ते अवाहक तरीके ज वर्ते छे. तो एवा जे पदार्थो होय एने डाइलेक्ट्रिक कहेवाय. हवे याद राखजो, कोई पण द्रव्य होय ए द्रव्य ने बे प्रकारना अणु होय. द्रव्य मां ध्रुवीय अने अध्रुवीय अणुओ होय छे. द्रव्यनी अंदर बे प्रकारना अणु होय, ध्रुवीय अने अध्रुवीय, अने तेने आधारे डाइलेक्ट्रिक ना बे प्रकार छे. तो डाइलेक्ट्रिक ना केटला प्रकार? नंबर एक, एक ध्रुवीय अने बीजो छे अध्रुवीय. बे प्रकारना डाइलेक्ट्रिक पदार्थो होय, ध्रुवीय डाइलेक्ट्रिक पदार्थ અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ. તો ડાયલેક્ટ્રિક પદાર્થના પ્રકાર કેવી રીતે નક્કી થયા? એના અણુઓ પરથી. જુદા જુદા દ્રવ્યમાં, જે દ્રવ્યમાં ધ્રુવીય અણુ હોય એને ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવાય, અને જે દ્રવ્યમાં અધ્રુવીય અણુ હોય એને અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવાય. ચલો, તો હવે નંબર એક, ધ્રુવીય અણુ એટલે શું? तो जे डायलेक्ट्रिक मा, जे डायलेक्ट्रिक मा धन अने ऋण विद्युत भारो, धन अने ऋण विद्युत भारो एक बीजा पर संपात थयेल न होय तो तेवा अणु ने ध्रुवीय अणु कहे छे. जे डाइलेक्ट्रिक पदार्थ होय एनी अंदर धन अने ऋण विद्युत भारो एक बीजा पर संपात थयेला ना होय तेवा जे अणु छे एने ध्रुवीय अणु कहेवाय. अने आवो जे पदार्थ बने एने कहेवाय ध्रुवीय डाइलेक्ट्रिक पदार्थ. एटले आपणे अत्यारे आमां अणुनी वात करी छे, पदार्थनी वात करीए तो आवा जे अणु धरावतो पदार्थ होय एने ध्रुवीय डाइलेक्ट्रिक पदार्थ कहेवाय. चलो हवे अहीं समझो, आमां अहीं उदाहरण तरीके बे पदार्थो आवे. उदाहरण तरीके ध्यान आपजो, उदाहरण तरीके एक आवशे H2O अने बीजो आवशे HCl. हवे जो पहला HCl आपणे दोरीए, आ Cl नो परमाणु छे. थोड़ो नीचे दोरो अहीं, આ સીએલ નો પરમાણુ અને અહીંયા આ એચ નો પરમાણુ. તો એચ છે ને પ્લસ છે અને સીએલ માઇનસ છે. તો જો આનો ધન અને ઋણ એકબીજા પર સંપાત થયેલા નથી. જે ડાયલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુત ભારો એકબીજા પર સંપાત થયેલ ન હોય તેવા અણુને ધ્રુવીય અણુ કહે છે. ધ્રુવ બનાવતા હોય, ટૂંકમાં બે ધ્રુવ બનાવે છે, એકબીજા પર સંપાત થયેલા નથી. એટલે કે આવા અણુઓ એકબીજાથી પરિમિત અંતર રહેલા હોય. ધન ને ઋણ વિદ્યુત ભારો એકબીજા પર સંપાત થયેલા નથી, મતલબ એકબીજાથી પરિમિત અંતરે છે. એટલે કે ધન અને ઋણ વિદ્યુત ભારો એકબીજાથી
परिमित अंतरे छे अने परिमित अंतरे होय जो एक विद्युत भार धन बीजो ऋण अने बन्ने वच्चे परिमित अंतर होय तो आने कई डायपोल चाक मात्रा होय एटले आवा अणुओ कायमी डायपोल चाक मात्रा धरावे छे आमने कायमी डायपोल चाक मात्रा होय कई तरफ होय ऋण थी धन तरफ ऋण विद्युत भार थी धन विद्युत भार तरफ एटले डायपोल चाक मात्रा आ तरफ होय याद करो डायपोल कोने कहे छे एक धन बीजो ऋण अने बन्ने वच्चे नो अंतर 2a परिमित अंतर तो एवा एने आपणे डायपोल कहीए छे तो आवा जे अणुओ छे એ ડાયપોલ ચાક માત્ર ધરાવે છે કાયમી ડાયપોલ ચાક માત્ર ધરાવે છે એટલે યાદ રાખો ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ ચાક માત્ર ધરાવે છે ચલો H2O દોરીએ હવે H2O માં જો આવો બરોબર આવો છે અને આ એચ આ એચ અને આવો એચ પ્લસ ઓ માઇનસ એટલે જો આમાં આની ડાયપોલ શાક માત્ર આમ તરફ હોય ઋણથી ધન તરફ અહીંયા ડાયપોલ શાક માત્ર ઋણથી ધન તરફ તો પરિણામી ડાયપોલ શાક માત્ર ક્યાં હોય વચ્ચે આ ડાયપોલ શાક માત્ર આ બે પરમાણુની આ તરફ આની આ તરફ તો પરિણામી ક્યાં હોય વચ્ચે એટલે આમ ઊભી હોય તો આ પણ કાયમી ડાયપોલ ચાક માત્ર ધરાવે છે ધન ને ઋણ એકબીજા પર સંપાત થયેલા નથી જુઓ અહીંયા બંને વચ્ચે કઈક પરિમિત અંતર છે તો યાદ રાખો જો ડાયઇલેક્ટ્રિક કોને કહેવાય તો અવાહક પદાર્થને ડાયઇલેક્ટ્રિક કહે છે જે અવાહકની જેમ વર્તા હોય દ્રવ્યની અંદર બે પ્રકારના અણુ હોય એક ધ્રુવીય અને અધ્રુવીય એને આધારે ડાયઇલેક્ટ્રિકના બે પ્રકાર છે એક ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક બીજો અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક ચલો હવે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક કોને કહેવાય તો જે ડાયઇલેક્ટ્રિકમાં ધન ને ઋણ વિદ્યુતભારો એકબીજા પર સંપાત થયેલા ના હોય એવા અણુને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અણુ કહે છે અને આવા અણુ ધરાવતો જે પદાર્થ હોય એને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય હવે જો આ એકબીજા પર સંપાત ના થયેલા હોય તો બંને વચ્ચે કંઈક પરિમિત અંતર છે અને પરિમિત અંતરે રહેલા હોય તો એ કાયમી ડાયપોલ ચાક માત્ર ધરાવે એટલે આવા અણુઓ કાયમી ડાયપોલ ચાક માત્ર ધરાવે છે બરોબર અને ઉદાહરણ તરીકે કયા આવશે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અણુમાં H2O અને HCl ચલો નંબર 2 અધ્રુવીય અણુ આનું નામ પરથી ખબર પડી જશે તમને કોઈ ધ્રુવ બનાવશે નહીં એનો મતલબ કે ધન ને ઋણ વિદ્યુતભારો એકબીજાથી એકબીજા પર સંપાત થયેલા હશે જો આવું લખાય જે ડાયઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ વિદ્યુતભારો એક બીજા પર સંપાત થયેલો હોય તેવા અણુને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક અણુ કહે છે એટલે કે ધન ને ઋણ વિદ્યુત પર એકબીજા પર સંપાત થાય મતલબ એમની વચ્ચે કોઈ અંતર ના હોય હવે જો P બરાબર એટલે અહીંયા લખાય તેમની વચ્ચેનું અંતર છે 0 થઈ જાય તો ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું ડાયપોલ બનતો હોય તો ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર Q(2a) હવે બે વચ્ચે અંતર જ નથી એટલે અંતર 0 છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 0 હોય તો ડાયપોલ ચાક માત્ર 0 થાય એટલે એવું કહેવાય આવા જે અણુઓ છે એ કાયમી ડાયપોલ ચાક માત્ર ધરાવતા નથી અણુ ઓ કાયમી ડાયપોલ ચાક માત્ર ધરાવતા નથી અને યાદ રાખવાનું મતલબ ધ્રુવ બનાવતા નથી એટલે ડાયપોલ ચાક માત્ર ધરાવતા નથી ઉદાહરણ તરીકે કયા આવશે આમાં H2O2 અને CO2 ચલો H2 નું ઉદાહરણ લઈએ ઉદાહરણ તરીકે H2 દોરીએ આપણે જો અહીંયા એટલે આ એચ અને આ એચ એકબીજા પર સંપાત થયેલા છે અને ધન ને ઋણ એકબીજાથી છૂટા નથી આ બંને ધન જ છે ધન ને ઋણ બંને એકબીજા પર જ આનો ધન તો ઋણ અહીંયા જ હશે
બે એકબીજા પર ભેગા થયેલા છે. જો CO2 તો આ O અહીંયા C અને અહીંયા O બરોબર આ રીતે બરોબર. તો આ એકબીજા પર સંપાત થયેલા હોય એના વચ્ચે કોઈ પરિમિત અંતર ના હોય, આમ થોડી જગ્યા બતાવે છે એકબીજા પર સંપાત થયેલા હોય. તો યાદ રાખો જે ડાયલેક્ટ્રિકમાં ધન ને ઋણ વિદ્યુતભાર હોય એકબીજા પર સંપાત થયેલા હોય એટલે એમની વચ્ચે કોઈ પરિમિત અંતર ના હોય એટલે કે તે ડાયપોલ ચાકમાત્ર ધરાવતા ના હોય એને અધ્રુવીય અણુ કહેવાય. અને આવા અણુથી જે પદાર્થ બને એને કહેવાય અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ. તો આ રીતે આ પ્રશ્ન અહીંયા લખી શકાય. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.